गुड मॉर्निंग एवरीवन एंड वेलकम बैक वाला विद्यार्थियों, चैप्टर नंबर टू, बीजा नंबर नो चैप्टर मिकेनिकल इंजीनियरिंग के अंदर सब्जेक्ट है आप इंडस्ट्रियल इंजीनियरिंग, जेनी अंदर बीजा नंबर नो चैप्टर वर्क स्टडी। एना विषे आप लास्ट लैक्चर में इंट्रोडक्शन अंदर सरस मजा इन्फॉर्मेशन मेरवी। टॉपिक तो आप वर्क स्टडी, लास्ट लेक्चर में आप वर्क स्टडी नी डेफिनेशन एकॉर्डिंग टू इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन एना जे महत्वना पासा छे कि भाई जे मेथड स्टडी अने वर्क मेजरमेंट अने लास्ट में वर्क स्टडी अने प्रोडक्टिविटी वच्चे नो जे संबंध छे एना विषेनी माहिती आपणे लास्ट लेक्चर में जोई लीधी। आज आगे वधवानुं छे चेप्टर नंबर बे नी अंदर। आजनो जे टॉपिक छे जेना पर आपणे लेक्चर डिस्कस करवाना छे ए छे वर्क स्टडीनी टेक्निक्स, दी टेक्निक ऑफ वर्क स्टडी। कि तमारे जो पर्टिक्युलर कोई काम थई रह्युं छे, कोई वर्क थई रह्युं छे, अथवा तमारो लेबर एम्प्लॉय कोई टास्क करी रह्यो छे कंपनीमां, कोई काम कोई टास्क परफॉर्म करी रह्यो छे, कोई प्रकारनी प्रोडक्शन एक्टिविटी साथे संकळાયેલો छे, तो ए जे वर्क करी रह्यो छे ए वर्कनी स्टडी केवी रीतना करवी एनी जे टेक्निक्स छे एना विषेनी माहिती आपणे आजना लेक्चरमां मेळवानी छे। ओके, तो वन बाय वन डिस्कस करिए। तो अलग अलग प्रकारे तमे एम्प्लॉय जे काम करी रह्या छे, जे मानव संसाधन तमारी ऑर्गेनाइजेशननी अंदर जे काम करी रह्यु छे एनी वर्क स्टडी तमे करी शको छो। एमां सौथी पहेली जे टेक्निक छे ए छे मेथड स्टडी। तो हवे क्लास नोट लईने बेसो ने टॉपिक लो, टाइटल लगाओ वर्क स्टडीनी टेक्निक्स, ने सौथी पहला नंबर पर लखो मेथड स्टडी। मेथड स्टडी दैट मीन्स जे माणस, जे एम्प्लॉय, जे वर्कर, जे एंजीनियर, जे कोई पण मशीन पर ह्यूमन थिंग्स काम करी रह्या छे ए कई मेथडथी काम करे छे एनी स्टडी करीशुं आपणे। ओके, सेकंड छे वर्क मेजरमेंट। કેટલા સમયમાં કોઈ એક માણસ, કોઈ એક એમ્પ્લોય કેટલા સમયની અંદર કેટલું કાર્ય કરે છે એના વિશેનો અભ્યાસ કરીશું આપણે વર્ક મેઝરમેન્ટની અંદર। ત્રીજા નંબર પર છે મોશન ઇકોનોમી, કે એવી કઈ રીતના આપણે વર્કપીસને અથવા રો મટીરિયલને એક મશીનથી બીજા મશીન પર, બીજા મશીનથી ત્રીજા આગળના મશીન પર, અથવા એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટ સુધી ટ્રાન્સફર કરીએ, અથવા તો એમ્પ્લોયને કામ કરવા માટે ઓછામાં ઓછું સ્થળાંતર કરવું પડે, એટલે કે ઓછામાં ઓછી મોશન કરવી પડે, એવી એક ઇકોનોમિક મોશન, એટલે કે ભાઈ ઓછી ભાગદોડથી કામ થઈ શકે એ વસ્તુનો અભ્યાસ આપણે મોશન ઇકોનોમીની અંદર કરીશું। ચોથું છે માઇક્રો મોશન સ્ટડી, જે ઝીણી 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 ટ્રાન્સફર અથવા સ્થળાંતરની પ્રોસેસ થાય છે કંપનીની અંદર, પ્રોડક્શન યુનિટની અંદર, ફેક્ટરીની અંદર, કે ભાઈ તમારે એક જગ્યાથી વર્કપીસ લેવો પડે છે, પછી ચાલતા ચાલતા જઈને એને મશીન પર લોડ કરવો પડે છે, એક મશીન પરથી કામ થઈ જાય પછી ચાલતા ચાલતા એને બીજી જગ્યાએ જવું પડે છે, અથવા તમે કોઈ મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ મૂકી છે તો તમારે મશીનથી લઈને ઉંચકીને એને વર્ક હેન્ડલિંગ સિસ્ટમ પર મૂકવું પડે, તેવી જે ઝીણી ઝીણી મોશન, જે સ્થળાંતર હેન્ડલિંગની પ્રોસેસ થાય છે જે એકદમ ઝીણી હોય છે, તમને થતું હોય કે સર આટલામાં તો શું થાય, એક કે બે સેકન્ડનું કામ છે, હાથથી મૂકી દે તો શું પ્રોબ્લેમ છે, તે જે એક બે સેકન્ડ અને એની અંદર પણ આપણે જઈએ જો માઇક્રો મિનિટ અથવા માઇક્રો સેકન્ડની અંદર પણ ઘણીવાર શું થાય છે, વસ્તુ ટ્રાન્સફર થતી હોય છે, અને તમે ઝીણી ઝીણી માઇક્રો સેકન્ડને ભેગી કરો તો સાંજે જો તમે કેલ્ક્યુલેશન કરો એટ ધી એન્ડ ઓફ ધી ડે, તમને ખબર પડી જાય કે ટોટલ આખા દિવસમાં આ જે ઝીણી ઝીણી ટ્રાન્સફર થાય છે માઇક્રો મોશનની અંદર અથવા માઇક્રો સેકન્ડની અંદર, એનું ઓલ ઓવર જો આપણે જોઈએ તો એક કલાક જેટલો સમય આપણો વેસ્ટ થાય છે। તો આ જે ઝીણી ઝીણી વસ્તુઓનો જે અભ્યાસ છે મોશનનો એ આપણે માઇક્રો મોશન સ્ટડીની અંદર કરીશું। ત્યાર પછી એક્ટિવ સેમ્પલિંગ, ફોર એક્ઝામ્પલ તમારી પાસે બહુ જ મોટી કંપની છે, બહુ જ મોટી ઓર્ગેનાઇઝેશન છે, અને 10 થી 12 હજાર અથવા 50 હજાર 25 હજાર એમ્પ્લોય કામ કરી રહ્યા છે વર્કરો,
તમે શું દરેક એમ્પ્લોયના વર્ક સ્ટડી કરશો? નહીં. એમાંથી અમુક અમુક ડિપાર્ટમેન્ટ વાઇઝ તમે શું કરશો, કોઈક કોઈક પ્રકારના સેમ્પલ સિલેક્ટ કરી લેશો, જે રેગ્યુલરલી કામ કરતા હશે, એક્ટિવ હશે, હે ને, જે કામ પ્રત્યે સમર્પિત હશે, તો એની સ્ટડી કરી લેવું. અને એના પરથી તમે સ્ટાન્ડર્ડ ટાઈમ છે, સ્ટાન્ડર્ડ મેથડ છે, એ બધું પસંદ કરી શકો છો અથવા સ્ટડી કરી શકો છો. તો એક્ટિવ સેમ્પલિંગ છે, એમાં આપણે આ રીતના જોઈશું. ટાઈમ સ્ટડી, ટાઈમ સ્ટડીમાં શું આવશે? તો કે ભાઈ, કોઈ એક એમ્પ્લોય સેમ મશીન ઉપર સેમ કાર્ય કેટલા સમયમાં કરે છે, અથવા એક પર્ટિક્યુલર જોબ પ્રોસેસ પૂરી કરવામાં એને કેટલો સમય લાગે છે, અને એના પરથી પછી આપણે શું કરીશું, બાકીની જે એક્ટિવિટી છે, ટાસ્ક છે, એનો સમય નક્કી કરીશું. તો એ દરેક વસ્તુ આવશે ટાઈમ સ્ટડીની અંદર. મતલબ પ્રોડક્શન સાથેનો જે સમય સંકળાયેલો છે, એ સમયનો અભ્યાસ આપણે ટાઈમ સ્ટડીની અંદર કરીશું. સાતમા નંબર પર છે પ્રી ડિટરમાઇન્ડ મોશન ટાઈમ સ્ટડી. પ્રી ડિટરમાઇન્ડ, પહેલેથી જ નક્કી હતું કે ભાઈ આટલું કામ તો આટલા સમયમાં થવું જ જોઈએ, તો એ તમે સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરી દીધો છે કે ભાઈ એક કલાકની અંદર જોબ બની જાય છે, સ્ટાન્ડર્ડ ટાઈમ છે, પહેલેથી નક્કી છે. પણ હજી એમાં આપણે કંઈક રિસર્ચ કરીને, કંઈક નવું જૂની કરીને, કંઈક નવું શોધીને હજુ આપણે એના સમયમાં જો ઘટાડો કરી શકીએ તો અલ્ટિમેટલી પ્રોડક્ટિવિટી વધશે. તો જે પહેલેથી ડિફાઇન થઈ ગયો છે ટાઈમ, જે મોશન ડિફાઇન થઈ ગયા છે, ટ્રાન્સફોર્મમાં જે ટાઈમ લાગે છે ડિસાઇડ થઈ ગયો છે, એનો પણ અભ્યાસ આપણે કન્ટિન્યુઅસલી ચાલુ રાખવાનો છે. ઓકે, તો જ આપણે શું કરીશું, નવી નવી પદ્ધતિ, નવી નવી મેથડો શોધી શકીશું. ઓકે, આઠમા નંબર પર છે એનાલિટિકલ એસ્ટિમેટિંગ. ગણતરી કરીને આપણે શું કરીશું, એસ્ટિમેટ કરીશું કે સપોઝ 10 કલાક મશીન ચાલતું હોય, અડધો કલાકમાં અથવા 1 કલાકમાં એ મશીન પર જો 10 જોબ બનતા હોય, તો સાંજે 10 કલાક કન્ટિન્યુઅસ મશીન ચાલે તો સાંજે કેટલા જોબ બનવા જોઈએ, 100 જોબ બનવા જોઈએ. ઓકે, આ રીતના આપણે શું કરીશું, એક મેથેમેટિકલ એટલે કે એનાલિટિકલ કેલ્ક્યુલેશન કરીને એસ્ટિમેટ કાઢીશું, કે જેથી આપણને ખબર પડે કે પૂરા 1 મહિનામાં કેટલું પ્રોડક્શન થશે, 6 મહિનામાં કેટલું થશે, 1 વર્ષમાં કેટલું થશે. બાય ચાન્સ વચ્ચે શટડાઉન થાય છે, મશીન બ્રેકડાઉન થાય છે, વર્કરોની સ્ટ્રાઇક થઈ જાય છે, મટીરિયલ આવતું બંધ થઈ જાય છે, વરસાદ, કરફ્યુ, કોરોના, ત્યાર પછી લોકડાઉન, એવી બધી પરિસ્થિતિમાં તમને બેઝિક આઈડિયા આવશે કે આટલા ટાઈમ માટે, 15 દિવસ માટે, મહિના માટે, 2 મહિના માટે જો મારું યુનિટ બંધ રહેશે તો એનાથી પછી મારા પ્રોડક્શન ઉપર કેવી રીતના અસર થશે, ત્યાર પછીનું મારે જે પ્રોડક્શનનું પ્લાનિંગ છે, જે મારે ઓર્ડર કમ્પ્લીટ કરવાના છે, જે ટાર્ગેટ છે મારે કેવી રીતના એચિવ કરવું, તેના માટેનું એનાલિટિકલ જે એસ્ટિમેટિંગ છે, જે કેલ્ક્યુલેશન છે, તે આપણે આની અંદર કરીશું. આગળ 9મા નંબર પર છે પ્લાન્ટ લેઆઉટ. બને એટલો પ્લાન્ટ લેઆઉટ ઇઝી, સિમ્પલ અને ફ્લેક્સિબલ રાખવાની ટ્રાય કરવાની. તમે પણ ફ્યુચરમાં પોતાની જો ફેક્ટરી નાખવા માંગતા હો તો ઘણો બધો અભ્યાસ કરો, 10 થી 12 કંપનીની ફેક્ટરીમાં જાઓ, યુનિટમાં જાઓ, ત્યાંની હેન્ડલિંગ સિસ્ટમ, તમારી પ્રોડક્ટ, તમારા પ્રોડક્શન શિડ્યુઅલ, તમારી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને અનુરૂપ એક બેસ્ટ પ્લાન્ટ લેઆઉટ સિલેક્ટ કરો, કે જેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મટીરિયલને મોકલવાનો જે હેન્ડલિંગનો જે સમય છે, જે ટ્રાન્સફર સમય છે, એ ઓછો થઈ જાય. તો જો 10મા પોઈન્ટ પર મટીરિયલ હેન્ડલિંગ અને પ્લાન્ટ લેઆઉટ બે એકબીજા સાથે સંકળાયેલા છે, જેટલો પ્લાન્ટ લેઆઉટ કમ્પ્લીટ હશે એટલું તમારે એક મશીનથી બીજા મશીન પર મટીરિયલને મોકલવા માટેનો સમય ઓછો લાગશે, એટલો તમારો સમય બચશે, મતલબ ટાઈમ તમારો ઓછો વેસ્ટ થશે હેન્ડલિંગમાં, તમે એ જ સમયને પ્રોડક્ટિવિટી વધારવામાં અથવા કંઈક નવું રિસર્ચ કરવામાં અથવા એમ્પ્લોયને ટ્રેનિંગ આપવામાં યુટિલાઇઝ કરી શકશો. પણ જો મશીન દૂર દૂર મૂક્યા હશે, ડિપાર્ટમેન્ટ દૂર દૂર હશે, તો એક જગ્યાથી બીજી જગ્યામાં મટીરિયલને મોકલવામાં જ મેક્સિમમ સમય તમારો દિવસમાં પતી જશે. ઓકે, પ્લસ તમારે એના માટે એક સ્પેસિફિક હેન્ડલિંગ સિસ્ટમ વસાવવી પડશે, જેમ કે બેલ્ટ કન્વેયર છે, ચેન કન્વેયર છે, ફોર્કલિફ્ટ છે, ઓટોમેટિક ટ્રક આવે છે, ગાઈડેડ વ્હીકલ આવે છે, ઓવરહેડ ક્રેન આવે છે. ઓકે, એ બધો ખર્ચો પછી ફરી પાછો વધી જાય જો પ્લાન્ટ લેઆઉટ પ્રોપરલી હશે નહીં તો. તો આ 10 રીતના તમે શું કરી શકો છો, તો કે આ 10 અલગ અલગ ટેકનિક યુઝ કરીને તમે કોઈ પણ જગ્યાએ જે વર્ક થઈ રહ્યું છે એને સ્ટડી કરી શકો છો, એનો અભ્યાસ કરી શકો છો, અને એનો અભ્યાસ કર્યા પછી તમે કંઈક કન્ક્લુઝન લાવીને સુધારો વધારો કરીને
પ્રોડક્ટિવિટીમાં વધારો કરી શકો છો. આ કાર્ય એકમાત્ર ને એકમાત્ર જે મિકેનિકલ એન્જિનિયર ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ વ્યવસ્થિત ભણ્યો હશે, કમ્પ્લીટ આપણા લેક્ચર જોયા હશે, પ્રેક્ટિકલી એને સમજ્યા હશો, તો તમે આ બધું કાર્ય કરી શકશો. અને પ્રોમિસ કરું છું, આ જો કામ આવડી ગયું તો ધારો એટલા રૂપિયા તમે કમાઈ શકશો. કારણ કે બહુ જરૂર છે કંપનીવાળાને પ્રોફિટ કમાવાની, બધાને લાલચ છે, બધાને પૈસા કમાવવા છે, બરાબર છે? તો પ્રોડક્શન ક્યારે વધશે? જ્યારે તમે આ ઝીણી ઝીણી વસ્તુઓમાં જે ટાઈમ વેસ્ટ થાય છે એને ઓછો કરી દેશો તો એન્ડ ઓફ ધી ડે ટાઈમ વધશે. જે અડધો કલાક કલાક વધ્યો એમાં પણ તમે થોડું ઘણું પ્રોડક્શન વધારી શકશો. ઓકે, તો આ થઈ ગઈ આપણી વર્ક સ્ટડીની ટેકનિક્સ. થોડા આગળ વધીએ આજના લેક્ચરમાં. નેક્સ્ટ આપણે જોવાનું છે કે આ જે વર્ક સ્ટડી કરવામાં આવે છે, ઓકે, એની પ્રોસિજર શું છે, કે ભાઈ કઈ કઈ સ્ટેપ બાય સ્ટેપ એક્ટિવિટી કરશો અથવા કયા સ્ટેપ ફોલો કરશો કે જેનાથી તમારી વર્ક સ્ટડી, કોઈ કામનો અભ્યાસ સંપૂર્ણ થશે. તો નેક્સ્ટ ટોપિક છે આપણો પ્રોસિજર ઓફ ધી વર્ક સ્ટડી, કે જો તમારે કોઈક જગ્યાએ વર્ક સ્ટડી કરવી હોય તો તમારે કયા કયા ક્રમિક પગથિયાઓ એટલે કે સિક્વન્શિયલ સ્ટેપ ફોલો કરવા પડે. તો ચાલો શરૂ કરીએ છીએ. ટાઇટલ લગાવજો ક્લાસ નોટની અંદર, વર્ક સ્ટડી કરવાની રીત, ઇંગ્લિશમાં બોલાય પ્રોસિજર ઓફ ધી વર્ક સ્ટડી. આજે હું અહીંથી તમને 8 તબક્કા એટલે કે 8 પગથિયા બતાવું છું, 8 સ્ટેપ, એ તમે ફોલો કરશો તો કોઈ પણ જગ્યાએ, કે ભલે પછી રેસ્ટોરન્ટ હોય, ટેલિકોમ્યુનિકેશન હોય, નાસ્તાની દુકાન હોય, રેલવેના કારખાના હોય, ઓટોમોબાઈલનું કારખાનું હોય, પ્રોડક્શન યુનિટ હોય, કોઈ પણ જગ્યા હોય, જ્યાં કંઈક ને કંઈક કામ થતું હશે એની તમે સ્ટડી કરી શકશો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ વન બાય વન. પહેલો જે પગથિયું છે, પહેલું જે સ્ટેપ છે સિલેક્ટ. સિલેક્ટ ધેટ મીન્સ તમારે જે વર્કની સ્ટડી કરવી છે એ કાર્ય અથવા એ પ્રક્રિયાને એટલે કે એ પ્રોસેસને પસંદ કરો. ફોર એક્ઝામ્પલ, તમારા પ્લાન્ટની અંદર ઘણું બધું મટીરિયલ હેન્ડલિંગ થઈ રહ્યું છે અને સાથે સાથે પ્રોડક્શન એટલે કે મશીનિંગ પ્રોસેસો પણ થઈ રહી છે, તો તમારે આ બેમાંથી એક વસ્તુ સિલેક્ટ કરવી પડે. પહેલાં બેને સાથે નહીં કરી શકો. ફોર એક્ઝામ્પલ, તમે સિલેક્ટ કરી લીધું શું, તો કે જે મટીરિયલ હેન્ડલિંગ થાય છે ને એના આપણે અભ્યાસ કરીએ અને એમાં થોડો ઘણો ફેરફાર કરીને એફિશિયન્સી વધારવાની ટ્રાય કરીએ. તો તમે કયું કાર્ય પસંદ કરી લીધું, કઈ પ્રોસેસ સિલેક્ટ કરી લીધી, પસંદ કરી લીધી, તો કે મટીરિયલ હેન્ડલિંગ. ઓકે, એટલે તમારું કામ સ્ટાર્ટ થઈ ગયું, પહેલું પગથિયું ચાલુ. સેકન્ડ છે, બીજા નંબર પર રેકોર્ડ. હવે તમે શું કરશો, તો કે જે જે પણ જગ્યાએ, જે જે પણ વસ્તુથી, જે જે પણ સાધનોથી અથવા જે માણસોથી મટીરિયલ હેન્ડલિંગ થઈ રહ્યું છે, ગમે તેવું નાનું મોટું જે પણ મટીરિયલ તમે હેન્ડલિંગ કરી રહ્યા છો, એ દરેકે દરેક વસ્તુનું અવલોકન કરો અને કાગળમાં અથવા એક ટેબલની અંદર, કોમ્પ્યુટરની અંદર શું કરો, એ બધી માહિતીને નોંધો. એટલે સેકન્ડ સ્ટેપ શું થઈ ગયું, તો કે માહિતીનો રેકોર્ડ બનાવો અને નોંધવી. ઓકે, ત્રીજું છે એક્ઝામાઇન. મતલબ તમે આ આખી માહિતી નોંધી લીધી, શાંતિથી તમારા કેબિનમાં આવો, તમારા ચેમ્બરમાં આવીને બેસો અને આ દરેક જે માહિતી તમે નોંધી છે ને એની ઝીણવટપૂર્વક ચકાસણી કરો. હવે આ જે ત્રીજું સ્ટેપ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે જેટલા સારી રીતના ડેટા રેકોર્ડ કર્યા હશે એટલું ઇઝીલી તમે શું કરશો, એની ચકાસણી કરી શકશો. હવે તમે ચકાસણી કરી તો તમને કંઈક જગ્યાએ ફોલ્ટ મળ્યો, કે ભાઈ ફલાણી ફલાણી જગ્યાએ કે એક્સ વાય ઝેડ જગ્યાએ ખોટી રીતે મટીરિયલ હેન્ડલિંગ થઈ રહ્યું છે અને એમાં સમય પણ વધારે વેસ્ટ થઈ રહ્યો છે, તો નેક્સ્ટ તમે શું કરશો, તો કે તમે રિપોર્ટ બનાવશો ચોથા નંબર પર અને શું કરશો, ડેવલપ. ડેવલપ ધેટ મીન્સ હવે તમે શું કરશો, તમે જે રિપોર્ટ ચકાસણી કરી, માહિતી ચકાસી, એના પરથી તમે એક રિપોર્ટ બનાવી, એક મેથડ બનાવી, ડેવલપ કરી. અને ડેવલપ શું કર્યું, તો કે હવે તમે શું કરશો, તો કે હવે પછીનું જે મટીરિયલ હેન્ડલિંગ થશે, જે જગ્યા ભૂલ થઈ રહી છે એ ભૂલની અંદર સુધારીને આપણે વધુ કરકસરતાપૂર્વક અને સુધારેલી પદ્ધતિથી કામ કરીશું. કરકસરતાપૂર્વક એટલે જે માણસો ત્યાં યુઝ થઈ રહ્યા છે વધારે પડતા એને ઓછા કરી દઉં, એટલે કરકસરતા આવી ગઈ. અને શું કરશો તમે, તો કે ભાઈ આ રીતના નહીં, વસ્તુને આ રીતના ઉચકો, હાથથી ઉઠાવવાની જરૂર નથી, આપણે ફોર્કલિફ્ટ લઈ આવીએ છીએ, મોટી વસ્તુ છે તો આપણે ઉપર ઓવરહેડ ક્રેન છે યુઝ કરીશું. તમે શું કરી,
માણસોની જરૂરિયાત ઓછી કરી દીધી એટલે કરકસરટ આવી ગઈ અને મટીરિયલ હેન્ડલિંગની જે સિસ્ટમ હતી, જે પદ્ધતિ હતી એને સુધારી દીધી. નવી પદ્ધતિ, નવી મેથડ ડેવલપ થઈ ગઈ, ઓકે, જેનાથી શું થશે, તમારો સમય વધશે અને પ્રોડક્શન વધશે. ચાલો પાંચમા નંબર પર છે મેઝર. ઉપરની તમે જે કંઈ પણ પ્રક્રિયા, માહિતી અથવા જે કામ થઈ રહ્યું છે, કાર્ય થઈ રહ્યું છે, ઓકે, એનું તમે અવલોકન કર્યું. અવલોકન કર્યા પછી તમે શું કર્યું, એની માહિતીની નોંધી. હવે તમે શું કરો, તો કે દરેકે દરેક વસ્તુ પાછળ જે પણ સમય લાગે છે મટીરિયલ હેન્ડલિંગમાં, નાનામાં નાની વસ્તુ હેન્ડલિંગ કરવામાં અથવા મોટી કોઈ વસ્તુ હેન્ડલિંગ કરવામાં જે સમય લાગે છે, એ દરેક વસ્તુને શું કરો, સમય માપો. સમય માપીને એનો અભ્યાસ કરો અને એક સ્ટાન્ડર્ડ સમય નક્કી કરી લો કે જો ભાઈ મારે ફોર્કલિફ્ટ વાપરવી હોય તો ફોર્કલિફ્ટથી ફટાફટ સામાન ઉચકાઈને આ જગ્યાએ જતો રહી છે, ટ્રાન્સફર થઈ જાય ત્યાં જઈને પાછો અનલોડ થઈ જાય છે, તેમાં મેક્સિમમ 7 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ લાગે છે. ઓવરહેડ ક્રેન યુઝ કરું તો મને 3 મિનિટ લાગે છે અથવા 2 કલાક લાગે છે. એવું તમારે શું કરવાનું છે, તો કે જે કંઈ પણ કાર્ય થઈ રહ્યું છે, જે કંઈ કાર્યનો તમે અભ્યાસ કરી રહ્યા છો, જે કંઈ પણ વસ્તુની તમે વર્ક સ્ટડી કરી રહ્યા છો, એનો કમ્પ્લીટ સંપૂર્ણ સમય માપી લો. અને માપ્યા પછી શું કરો, તો કે દરેકે દરેક કામ માટે, દરેકે દરેક કાર્ય માટે એક સ્ટાન્ડર્ડ સમય નક્કી કરી લો, ઓકે. છઠ્ઠું છે ડિફાઇન. ડિફાઇન મતલબ હવે તમે જે નવી પદ્ધતિ સુધારીને બનાવી, જે સ્ટાન્ડર્ડ સમય નક્કી કર્યો, ઓકે, એની વ્યાખ્યા આપી દો, બરાબર. આખા પ્લાન્ટના માણસોની એક મિટિંગ લઈ લો અને બધાને કહી દો કે ભાઈ હવે પછી તમે આ જે મેં સુધારેલી પદ્ધતિ આપી છે એ પ્રમાણે કામ કરવાનું છે. તથા દરેક વસ્તુનો ચોક્કસ સમય છે, ચોક્કસ સમયની અંદર જ આ કામ તમારે પૂરું કરવાનું છે. તો એ દરેક વસ્તુની તમે એને વ્યાખ્યા એટલે કે માહિતી આપી દો અને સુધારેલી પદ્ધતિ એને શીખવાડી દો, ઓકે. સાતમા નંબર પર છે ઇન્સ્ટોલ. હવે તમે શું કર્યું, છઠ્ઠા નંબર પર દરેક જણે સુધારેલી પદ્ધતિ અને ચોક્કસ સમય આપી દીધો કે આટલા સમયમાં કામ થઈ જવું જોઈએ. હવે તમારે શું કરવાનું છે, એ લોકો આ સુધારેલી પદ્ધતિ એટલે કે નવી પદ્ધતિ અને તમે જે સ્ટાન્ડર્ડ સમય આપ્યો છે, ઓકે, એ પ્રમાણે કામ કરી રહ્યા છે કે નહીં તે, તથા એ પ્રમાણે સમય કામ કરવામાં એનો થોડો બદલાવ લાવવામાં સમય લાગશે, તે લોકોને થોડો સમય આપો, પ્રેક્ટિસ કરાવો, 6-7 દિવસ, 1 અઠવાડિયું, 15 દિવસ અથવા 1 મહિનો. તમે 1 મહિનો આપ્યો એટલે 1 મહિનામાં તમે શું કર્યું, તો કે નવી પદ્ધતિ અને સ્ટાન્ડર્ડ ટાઈમને ઇન્સ્ટોલ કર્યું. 1 મહિનો પ્રમાણે એ લોકોને આ રીતના કામ કરાવો એટલે ધીમે 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 એ લોકોનું શરીર, એ લોકોનું મન, એ લોકોનું મગજ આ પ્રમાણે કામ કરતું થઈ જશે, ઓકે. હવે લાસ્ટ સ્ટેપ છે. લાસ્ટ સ્ટેપમાં શું છે, તો કે તમે જે એટલી બધી મહેનત કરી, 1 મહિનો લોકોને પ્રેક્ટિસ કરાવી, હવે પછી તમારું કામ શું છે, તો કે આગળ પણ આ લોકો આ રીતના જ નવી પદ્ધતિથી અને સ્ટાન્ડર્ડ સમયની અંદર કામ કરતા રહે અથવા કામ કરી રહ્યા છે કે નહીં તે એ વસ્તુને જોવી, એટલે મેન્ટેન. તમે જે નવી સિસ્ટમ બનાવી છે એને મેન્ટેન કરાવો. 1 મહિનો તમે બધા પાસે કામ લીધું, બરાબર છે, હવે આગળ પણ તમારે આખું વર્ષ, 6 મહિના, 7 મહિના અથવા જ્યાં સુધી તમારી પદ્ધતિ કામ કરે છે ત્યાં સુધી તમારે કન્ટિન્યુઅસ એ લોકોને જોયા કરવાના. સુપરવાઇઝરને કહી દઉં કે આ તારે જોયા કરવાનું કે આ રીતના નવી પદ્ધતિથી કામ થાય છે અને એટલા સમયમાં કામ પૂરું થાય છે કે નહીં તે. તો 8મું સ્ટેપ આવી ગયું મેન્ટેન. તો તમે આ 8 સ્ટેપને ફોલો કરશો, સ્ટેપ બાય સ્ટેપ ક્રમિક જે પગથિયા મેં તમને કીધા તે એટલું કરશો એટલે દરેકે દરેક વસ્તુની વર્ક સ્ટડી તમે ઇઝીલી કરી શકશો અને એનું જે રિઝલ્ટ આવશે એ રિઝલ્ટને ઇમ્પ્લિમેન્ટ કરીને તમે પ્રોડક્ટિવિટીમાં પણ વધારો કરી શકશો, ઓકે. તો છે ને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ. તો આજથી જ તમારે શું કરવાનું છે, એક હોમવર્કમાં એક એક્ટિવિટી કરવાની છે, ઘરે મમ્મી અથવા પપ્પા અથવા તમે જે કોઈ કંઈ કામ કરી રહ્યા હોય તેમાં 8 પગથિયા તમારે શું કરવાના છે, ઇમ્પ્લિમેન્ટ કરાવવાના છે. મમ્મી કંઈ કામ કરી રહી છે ઘરમાં, ઓકે, તો એ કાર્ય પસંદ કરી લો કે ભાઈ જમવાનું બનાવું, તો જમવાનું બનાવવામાં કેટલો સમય લાગે છે, ઓકે, એને તમે એનાલિસિસ કરો. ત્યાર પછી મમ્મીને એક નવી પદ્ધતિ શીખવાડો, એમાં જે ચોક્કસ સમય લાગે છે એ માપી લઉં. તો 8એ 8 પગથિયા છે ને એ તમે તમારા ઘરમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો, કારણ કે ઘરમાં પણ કોઈક પ્રકારનું કાર્ય થઈ રહ્યું છે. તમે કોઈ ખેતી કરો છો તો ખેતીમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. તમારું પોતાનું ગેરેજ છે, નાનું કોઈ રિપેરિંગ યુનિટ છે, ફેબ્રિકેશન શોપ છે, જે કંઈ પણ હોય, તમારું અનાજ કરિયાની દુકાન હોય, દરેકે દરેક જગ્યાએ તમે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરીને વર્ક સ્ટડી કરી શકો છો.
तो प्रेक्टिकली तमारे एक नानू काम घर में करवानू छे, आठे आठ पगथिया तमारे त्यां एप्लिकेबल करीने ने यूज करवाना छे अने थोड़ू घणु बेसिक नॉलेज जे मळे ए शीखवानू छे। ओके, तो अहींया सुधी राखे छे आजना लेक्चर में, मळीशुं नेक्स्ट लेक्चर में नेक्स्ट टॉपिक साथे। थैंक यू।